હું પટેલ રેવાભાઈ લવજીભાઈ છું. મારું ગામ લાલપુર. મારા પત્ની વજીબેન રેવાભાઈ પટેલ એ શ્યામપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે, હું પોતે સભ્ય તરીકે છું. અને મારા પંચાયતના કોઈ પણ ઠરાવ સિવાય, કોઈ પણ જાણ કર્યા સિવાય પંચાયતનો કોર્ટ, પાણીની ટોકી, લીમડાનો ઝાડ, ફૂલછોડ આ બધું શ્યામપુરના વતની અને જે અમારા હિત વિરોધી છે તે લાલસિંહ તાલુકા સદસ્ય ઇનાબેન લાલસિંહના પતિ લાલસિંહ વિનુસિંહ ચૌહાણ તેમજ વ્યાસ આકાશકુમાર ચંદ્રકાંત તેમજ ચૌહાણ ઈશ્વરસિંહ રૂપસિંહ આ અમારા પંચાયતના હિત વિરોધી છે. બરોબર. પછી અમારે પાદર ગામનું જે બોર હતું તે બોર ખોડિયાર માતા જે સડોઈ પંચાયતમાં આવે છે ત્યાં જઈને કરી આવે છે, તો એ લોકો પેમેન્ટ માટે મને દબાણ કરે છે તો હું કેવી રીતે કરી શકું? જો આ કોર્ટ અને આ પાણીની ટોકી ઝાડ જો તોડવામાં આવેલું છે તો એ બાબતે વૃક્ષ છેદન ધારા હેઠળ આ લોકોને ગુનો રજીસ્ટર કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા મારી નમ્ર અરજ છે. મારું નામ રાઠોડ નરેન્દ્રસિંહ સોનસિંહ, હું પંચાયત સભ્ય છું, પાદર ગામનો વતની છું. જે પંચાયતમાં લાલસિંહ તથા આકાશે વ્યાસે જે કોટરું તોર્યું એ પંચાયતને કોઈ જાણ કરી નથી, એ અમે વિરુદ્ધમાં છીએ. આજે વિરુદ્ધ સરપંચ વિરુદ્ધ જે અવિશ્ને દરખાસ્ત કરી હતી તે તદ્દન ખોટી છે. બરાબર. રણગીતી કોઈ લાઈટ ને બોટરો બારી કાઢવી, બરાબર, પંચાયત ને ખોટું હેરાન કર્યું સરપંચ. કોઈ નહીં, રૂકાવટ તો ખરી પંચાયત ની ટોટલી કોમ માં રૂકાવટ તો શ્યામપુર ની ખરી. અમારે લાલપુર પાદર એક તરફી છે. બરાબર. શ્યામપુર માં સરપંચ ને જવું પણ મુશ્કેલ છે. બરાબર. એ રણગતિ કારણ કરવાનું કારણ કે આ કોર્ટ અમને પૂછ્યા વગર બોડી ની પૂછ્યા વગર ઇમદિમ લાલસિંહ અને ચંદ્રપાલ પાડી દીધો છે. બરાબર. આકાશ વ્યાસ છે. ભાજપ સદસ્ય છે. બરાબર. ઉપપ્રભ તાલુકા સદસ્ય છે ભાજપના ચૌહાણ. હા, ઈવન પતિ છે ને દવાખાનામાં જોબ કરે છે.